નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એના આગળના વિડીયોમાં જોયું હતું કે અમે પાણી કેવી રીતે મેળવીએ છીએ તેના વિશેની વાત કરી હતી, બરાબર છે? ત્યારબાદ આપણે છે ચર્ચા કરો. બધાને જીવવાનો હક છે, તેમ છતાં શું દરેક વ્યક્તિ જીવવા માટે પૂરતું પાણી મેળવે છે? નથી મેળવી શકતા, બરાબર છે? અમુક એવા વિસ્તારો છે જ્યાં પૂરતું પાણી મળતું નથી, અમુકને તો પીવા માટે પૂરતું પાણી મળતું નથી. કેમ એવું કેમ હશે કે કેટલાક લોકોએ પીવાનું પાણી ખરીદવું પડે છે? શું આવું હોવું જોઈએ? બરાબર છે, ખરેખર આવું તો ના જ હોવું જોઈએ. ધરતી ઉપર પાણી દરેક માટે છે. કેટલાક લોકો જમીનમાં ઊંડેથી બોરવેલમાંથી પાણી મેળવે છે, તે કેટલાક અંશે સાચું છે? તમે ક્યારેક આવું જોયું છે? તો હા, ઘણા લોકો સીધા પાણી પુરવઠાની પાઇપ સાથે પંપ કેમ જોડે છે, આના લીધે બીજા લોકોને કેટલી મુશ્કેલી પડે છે, શું તમને આવો કોઈ અનુભવ છે? હા, આપણને આવા ઘણા બધા અનુભવ થાય છે, બરાબર છે. ગામડાઓમાં શહેરોમાં જોઈએ તો મોટે ભાગે જોઈએ તો લોકો શું કરે, પાઇપ અને જે ઇલેક્ટ્રિક મોટર છે તેના વડે પાણી મેળવી લેતા હોય છે, બરાબર છે. જે નાના આજુબાજુના જે નાના ઘરો હોય છે, બરાબર છે, તેઓને ઘણી મુશ્કેલી પડતી હોય છે. ત્યારબાદ આપેલું છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગ, બરાબર છે, તેના તરફથી આ બિલ આવે છે, બરાબર છે. તો આ જે જળ બિલ છે, બરાબર છે, તેના વિશેની આપણને વાત કરેલી છે કે આ જ બિલ જુઓ અને કહો, બરાબર છે. આ બિલમાંથી જોઈને આપણે આ પ્રશ્નના જવાબ લખવાના છે, બરાબર છે. આ બિલ કઈ ઓફિસથી આવ્યું છે? તો આ બિલ એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગ તરફથી આવ્યું છે. પછી બીજો પ્રશ્ન છે, શું તમને પાણીનું બિલ ઘરે મળે છે? તે ક્યાંથી મોકલવામાં આવે છે તે શોધી કાઢો. તો હા, અમને પાણીનું બિલ છે તે પોસ્ટ દ્વારા ઘરે મળે છે, બરાબર છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઇડ્રોલિક વિભાગથી અમને ઓફિસથી મોકલવામાં આવે છે. પછી આપેલું છે કે હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ લખેલું છે, તમે શું વિચારો છો? કેમ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે એની ઓફિસમાં વિવિધ વિભાગો છે, બરાબર છે. હાઇડ્રોલિક વિભાગ તેમાંનો એક છે જે જળ સેવા સાથે સંકળાયેલો છે, તેથી હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન લખેલું છે. પછી આપણને પ્રશ્ન પૂછેલો છે કે બિલ કોના નામ પર છે, બરાબર છે. એવો આપણને પ્રશ્ન પૂછેલો છે કે આ જે બિલ છે, બરાબર છે, આપણે જે બિલ જોયું એ બિલ કોના નામ પર છે? તો બિલ એ પુંજન પટેલના નામ પર છે, બરાબર છે. જો એમને તમને દેખાશે બિલ કે પુંજલ પટેલના નામ પર છે. તેમણે દર મહિને પાણીના વપરાશ મુજબ પૈસા ચૂકવવાના હોય છે. આ મહિને તેમણે 170 રૂપિયા ચૂકવવાના છે, બરાબર છે. પાણીનું વીજ બિલ છે તે તેમણે 170 રૂપિયા ચૂકવવાના છે. પછી પ્રશ્ન પૂછેલો છે કે શું તમારે પાણી માટે બિલ ભરવું પડે છે? કેટલું? પાણીનો ભાવ જુદી જુદી કોલોનીમાં જુદો હોય છે, તમારા વડીલને પૂછો, બરાબર. હા, અમારે પાણી માટે દરેક મહિને પાણીના વપરાશ મુજબનું સરેરાશ બિલ 100 રૂપિયાનું બિલ ભરવું પડે છે. પાણીનો ભાવ જુદી જુદી કોલોનીમાં જુદો જુદો હોય છે, બરાબર છે. આપણે જે જે સોસ